बनासकांठा જિલ્લાના સરહદી વિસ્તારોના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં લોકોને અવારનવાર પીવાનું પાણી મળતું નથી આ વિસ્તારના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વર્તાવા લાગે છે વાવના લાલપુર ગામે છેલ્લા 4 દિવસથી લોકોને પીવાનું પાણી મળતું નથી તેથી આ ગામની મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે 2-3 કિલોમીટર ચાલીને જવું પડે છે તેમજ ઢોર ઢાંખર માટે પણ પાણી મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે કારણ કે લાલપુર ગામમાં પાણી ન આવવાના લીધે આ ગામના અવાડા પણ ખાલીખમ પડ્યા છે ગામમાં છેલ્લા 4 દિવસથી પાણીનો કકળાટ હોવાથી ગ્રામજનો દ્વારા જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા લાલપુર ગામના ગ્રામજનોએ સોશિયલ મીડિયાનો સહારો લઈ વિડીયો દ્વારા પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તેમજ પાણીની સમસ્યાને લઈ ગામના લોકોએ બનાસકાંઠા જિલ્લાની લોકપ્રિય બીકે ન્યૂઝ ચેનલનો સહારો લઈ પાણી પુરવઠાના અધિકારીઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અમારે અઠવાડિયાથી પાણીની બહુ ત્રાસ છે અઠવાડિયામાં એક દિવસ પાણી આવ્યું છે તો પછી અમે પાણી વગર શું કરીએ અને અમે વારંવાર આવા વિડીયા મોકલીએ છીએ પણ અમારો કોઈ આ પાણીનો પ્રશ્ન સોલ્વ થતો નહીં કેટલે દૂર પાણી ઉપાડવા જવું પડે તમારે અમારે 1 કિલોમીટરે જવું પડે 2 કિલોમીટરે જવું પડે પાણી માટે બોરા ઉપર પાણી ના હોય તો શું કરીએ લાઇટ ના હોય તો બોરા ઉપર પાણી પણ ના મળે ગાયો છે આ પક્ષી છે પાણી વગર શું કરે અમારે નાના બચ્ચા ઘેર હોય અમે મેલીને કેવી રીતે પાણી ઉપાડવા જઈએ અને વારંવાર અમે આ વિડીયો શેર કરાવો પણ અમારો કોઈ આ અધિકારી આ વિડીયો ઉભરતો પણ નહીં